નમસ્કાર ઉક્સિત, આપનું સ્વાગત કરું છું હોટ ટોપિક કાર્યક્રમમાં. હોટ ટોપિક કાર્યક્રમ એટલે કે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં રોજ બરોજ જે ઇસ્યુઝ, જે ઘટના બનતી હોય છે તેના પરથી એક સબ્જેક્ટ ડિસાઇડ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ એ સબ્જેક્ટ રિલેટેડ જુદા જુદા એક્સપર્ટ્સને બોલાવવામાં આવતો હોય છે, ડિબેટ કરવામાં આવતી હોય છે, ચર્ચા કરવામાં આવતી હોય છે અને પ્રયત્ન એવો કરતા હોઈએ છીએ કે સમગ્ર ડિબેટ દરમિયાન કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી શકે, જે ઘટના ઘટી છે એના સમાધાન સુધી જઈ શકીએ તેવો પ્રયત્ન કરતા હોય છે. તેવો જ પ્રયત્ન જયારે આજે કરવા જઈ રહ્યા છે, ત્યારે આજના સબ્જેક્ટની હું જો વાત કરું તો ફી નિર્ધારણ મામલો જે બિચકાયો છે, 12મી બંધનું એલાન આપવામાં આવ્યું છે તેને લઈને આજનો આ સબ્જેક્ટ ડિસાઇડ કરવામાં આવ્યો છે. અને મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રકાશ કાપડિયા, કે જેઓ વાલી મંડળના પ્રમુખ છે, આપનું સ્વાગત છે. સાથે ધર્મેશ પટેલ, કે જેઓ વાલી છે, અને સુનિતા ચૌહાણ, જેઓ વાલી છે પરંતુ ડીપીએસમાંથી, એટલે કે ડીપીએસ સ્કૂલના વાલી છે. આપ ત્રણેયનું સ્વાગત છે. થેન્ક યુ. હું આ ચર્ચાને આગળ વધારું પરંતુ તે પહેલા જોઈએ એક સ્પેશિયલ રિપોર્ટને. ફી નિર્ધારણ મામલે વાલીઓએ આપેલા શાળા બંધના એલાનમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. નોંધનીય છે કે શાળા સંચાલકોની મનમાની સામે બળવો પોકારતા વાલી મંડળો દ્વારા 12મી જાન્યુઆરીના રોજ શાળાઓ બંધનું એલાન આપવામાં આવ્યું છે અને આ બંધના એલાનને કોઈપણ સંજોગોમાં સફળ બનાવવા માટે વાલી મંડળો કવાયત હાથ ધરી રહ્યા છે. જોકે અમદાવાદની ડીપીએસ સ્કૂલના વાલીઓએ બંધના એલાનમાં જોડાવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. તો બીજી તરફ ફી નિર્ધારણ કમિટીમાં વાલીઓએ સ્થાન ન અપાતા વાલીઓ પણ રોષે ભરાયા છે. કમિટીમાં વાલીઓને સ્થાન આપવામાં આવે તેવી માંગ કરતા વાલી મંડળ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારીમાં પણ હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ફી નિર્ધારણ મામલો વિચક્યો છે. શાળા સંચાલકો ફીના નામે બેફામ લૂંટ ચલાવી રહ્યા છે, જેની સામે વાલીઓની ફરિયાદને આધારે રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી હતી અને હાઈકોર્ટમાં કમિટી નિર્ધારિત કરવાની અરજી કરાઈ હતી, જે અરજીને રદ કરવામાં આવે તેવી માંગ કરતી અરજી સંચાલકો દ્વારા કરવામાં આવી હતી. જોકે હાઈકોર્ટે સંચાલકોને ઝટકો આપ્યો હતો, તેમની મનમાની પર રોક લગાવી હતી. જોકે હવે વાલી મંડળો દ્વારા શાળા સંચાલકો વિરુદ્ધ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બાબતે વાલીઓ વચ્ચે જ ભંગાણ પડ્યું છે. જો આવામાં અન્ય શાળાઓ પણ બંધના એલાનમાં જોડાશે નહીં તો ચોક્કસ શાળા બંધનું એલાન નિષ્ફળ નીવડી શકે છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. તો જે પ્રમાણે આગળ ચર્ચાને આગળ વધારે, સૌથી પહેલો પ્રશ્ન મારો આપને રહેશે પ્રકાશભાઈ, શા માટે 12મી બંધ આપવાની જરૂરત, શા માટે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, એફસીઆર પ્રમાણે શાળા સંચાલકો વર્તી રહ્યા છે, પછી શું કરવા આંદોલનને યથાવત રાખવું? આમાં જે સરકાર છે એના ઉપરથી વાલીઓનો વિશ્વાસ ઉઠી ગયો છે અને સરકાર બે ઘોડા ઉપર સવાર છે. મેં હાઈકોર્ટમાં પિટિશન કરેલી છે, એમાં જ દર્શાવ્યું છે કે એક તરફ એફઆરસી રાખે છે અને બીજી તરફ 15,000, 25,000, 27,000 ફી નિર્ધારણ કરે છે અને વધારે લેવી હોય તો એફઆરસી સમક્ષ જવું. એટલે બે રેમડી સરકાર કરી રહી છે. બીજા રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં એક જ ફી નિર્ધારણ કમિટી જે નક્કી કરે એ જ કરવામાં આવે છે. આમાં જે કોલેજ છે આપણા ત્યાં, એમાં જસ્ટિસ અક્ષય મહેતાની કમિટી છે અને એ જે ફી નિર્ધારણ કરે છે. એટલે બાપુનગરમાં જો કોમર્સ કોલેજ હોય, આર્ટ્સ કોલેજ હોય કે સાયન્સ કોલેજ હોય તો એ નવરંગપુરામાં હોય તો બધાની ફી સરખી હોય છે. આપણા ત્યાં એવું છે કે માલે તુજાર સંચાલકો જે લોકો સરકારના અધિકારીઓ સાથે મિલીભગત ધરાવે છે, ડમી રાઇટર કાંડ થયું, એમાં બે મોટી શાળાના સંચાલકોને જેલમાં જવું પડ્યું હતું. એસવી માંડલી ગ્રાન્ટનો દુરુપયોગ કરવા માટે જેલમાં જયા છે એજ્યુકેશન ડાયરેક્ટર. એટલે હવે અમે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આવેદનપત્ર બંધના દિવસે આપવાના છીએ કે એન્ટી સોશિયલ, આજે જે રીતે પાસાનો કાયદો છે એવી રીતે શાળા સંચાલકો માટે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એન્ટી એજ્યુકેશન એક્ટ લાવવો જોઈએ અને એ એક્ટ લાવીને રહીશું એવા નિર્ધારણ સાથે અમે પ્રતિક બંધનું એલાન આપ્યું છે. એમાં જો પરીક્ષા હોય તો એમને મુક્તિ આપવામાં આવી છે અને સ્વયંભૂ છે, અમારું કોઈ દબાણ નથી. અને વાલી મંડળ છે એ જુદા જુદા આખા ગુજરાતના વાલી મંડળો છે. ઓકે ફાઇન, પણ મારો સવાલ હતો કે કેમ બંધનું એલાન આપવાની જરૂર કેમ પડી? બંધનો હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે પણ એવા ઘણા ચુકાદા છે કે સરકાર અમલીકરણમાં નિષ્ફળ જાય. ઓકે ફાઇન, કોઈને પણ 2017-18 ફી પરત કરવામાં નથી આવી એ ધ્યાન દોરવામાં આવશે. સરકારે લોલીપોપ આપી છે, ઇલેક્શનનું વર્ષ હતું એટલે આ જાહેરાત કરી હતી. એણે વિધેયકમાં લખ્યું છે 2017-18 આનો કાયદો લાગુ થશે. હાઈકોર્ટે 2018-19 હું તમારા પાસે ફરી આવું છું. રમેશભાઈ, કઈ કઈ માંગણી સ્વીકારી નથી? સરકારનું વલણ બેવડું લાગી રહ્યું છે આપને? હા ચોક્કસ. જે સ્કૂલો મોંઘી ફી લે છે 15,000 થી વધારે,
એ સ્કૂલ માટે એફઆરસી બિલ લાવવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી જે પણ સ્કૂલો 15,000 થી વધારે ફી લે છે એવી સ્કૂલના સંચાલકોએ 2 થી 3 અથવા તો 4 હપ્તા ઓલરેડી લઈ લીધા છે. હવે જે હપ્તા ઓલરેડી લઈ લીધા છે વાલીઓને ફી પાછી આપવી પડે એ અપાઈ નથી. હજુ સુધી કોઈ પણ મોટી સ્કૂલની ફી પાછી અથવા તો પાછી નથી અપાઈ અને નક્કી પણ નથી થઈ. એટલે વાલીઓ અસમંજસમાં છે કે અમે જે ઓલરેડી ફી ભરી દીધી છે એનું શું થશે, પાછી મળશે તો કેટલી પાછી મળશે, જે લોકોએ આ વર્ષે નવું એડમિશન લીધેલું છે એમણે ડોનેશન પણ આપ્યા છે તો શું એ ડોનેશનને ફીમાં ફોરફેટ કરવામાં આવશે. આ બધા પ્રશ્ન એવા છે કે જેનો કોઈ જવાબ આજ તારીખ સુધી વાલીઓ પાસે નથી. અને વાલીઓ છેલ્લા 2 વર્ષથી ફી વધારાને લઈને સતત આંદોલન કરે છે. બધા જ વાલી મંડળો ગુજરાતના દરેક ખૂણે ખાંચરે બધા જ સિટીમાં દરેક વાલી મંડળો ચાલે છે અને દરેકની સમસ્યાઓ સામાન્ય છે. ફી વધારો છે, ડોનેશન છે, ફરજિયાત સ્કૂલમાંથી જ વસ્તુ લેવાની, ટ્રાન્સપોર્ટેશન ફરજિયાત, નજીકમાં રહેતા હોય તો પણ તમારે એમના જ સાધનોમાં બેસવું પડે. આવી જે માફિયાગીરી સંચાલકો દ્વારા થાય છે એ માફિયાગીરીનો વિરોધ વાલીઓ વર્ષોથી કરતા આવે, પરંતુ આજની સુધીમાં કોઈ પણ સંચાલકને સરકારે કડક કાયદામાં જેલમાં નથી નાખ્યો અથવા તો એ લોકો ઉપર કોઈ એવી કાર્યવાહી જેમ કે સ્કૂલની માન્યતા રદ કરવી, આવું કોઈ પણ કાર્યવાહી આજ સુધીમાં સાંભળવામાં નથી આવી. એટલે વાલીઓની ધીરજ હવે જ ખૂટી છે અને વાલીઓની અરજ એવી છે કે તાત્કાલિક ધોરણે વાલીઓને ફી પાછી આપે અને જે લોકોએ વધારે પડતી ફી લીધી છે એ લોકો ઉપર સખત કાર્યવાહી થાય, કારણ કે સરકારના સર્ક્યુલર પ્રમાણે કોઈ પણ સ્કૂલ 1 વાટાની વધારે ફી લઈ ના શકે એવો સરકારનો જ પોતાનો સર્ક્યુલર હતો. ઓકે, સરકારનો પોતાનો સર્ક્યુલર થી આપણે અટકાવવા માંગીશ. સુનિતા જો આપણે પૂછવા માંગીશ કે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે અહેવાલ છે કે ડીપીએસ સ્કૂલના વાલીઓ આ બંધને બંધમાં જોડાશે નહીં, કેમ કેમ નહીં જોડાવાનું? મારો જે પક્ષ છે, આઈ વિલ સ્પીક ઇન ઓલ લેંગ્વેજીસ, હિન્દી એન્ડ ગુજરાતી એન્ડ હિન્દી. એક્ચ્યુઅલી હમ ઇસકે ખિલાફ હૈ, ઇન ધ સેન્સ કે હમ ખુશ હૈ એક્ચ્યુઅલી, ક્યુંકિ હમારે લીએ, બચ્ચો કે લીએ હમારે લીએ ઇમ્પોર્ટન્ટ હૈ એજ્યુકેશન. અબ એજ્યુકેશન મેં હર એક ઇન્સાન કો એક રાઇટ હોતા હૈ કે આપ અપને બચ્ચે કો અચ્છે સે અચ્છા દે સકે, ઠીક હૈ? તો યે ચોઇસ પેરેન્ટ કી હોતી હૈ. જબ આપ એક બચ્ચે કી એડમિશન લેને જાતે હૈ કિસી સ્કૂલ મેં તો આપ પૂરા ઉસકા બ્યોરા લેકે જાતે હૈ, ઇન ધ સેન્સ પૂરા પૂછપરછ કરકે જાતે હૈ. આપકો પતા હોતા હૈ કે વો સ્કૂલ કૈસી હૈ, વો સ્કૂલ કી ફીસ કૈસી હૈ, વો સ્કૂલ કી ફેસિલિટીઝ કૈસી હૈ, આપ વો ઉસ સ્કૂલ મેં ડાલના ચાહતે હૈ કે નહીં ચાહતે હૈ. તો ઇતના સબ કુછ આપ સ્ટડી કરને કે બાદ જબ આપ સ્કૂલ મેં એડમિશન લેતે હૈ તો ઉસકે બાદ અગર આપકો છોટી મોટી પ્રોબ્લમ્સ હૈ તો વો આપ મેનેજમેન્ટ કે સાથ મેં સોલ્વ કર સકતે હૈ. બટ મેજર ઇશ્યુઝ મુજે નહીં લગતા કે મુજે એઝ અ પેરેન્ટ, મેરા બચ્ચા સિનિયર કેજી સે ડીપીએસ મેં, આઈ એમ વેરી હેપી વિથ ધ સ્કૂલ, નોટ બિકોઝ કે એક બ્રાન્ડ હૈ, બટ મેરે બચ્ચે કો કાફી ફેસિલિટીઝ વહાં પે મિલી હૈ, ઉસકો એન્કરેજમેન્ટ મિલી હૈ, ઉસકી ઓવરઓલ પર્સનાલિટી ડેવલપમેન્ટ હુઈ હૈ, એક્સ્ટ્રા કરિકુલર એક્ટિવિટીઝ મેં ઉસકો એડવાન્ટેજ મિલા હૈ, ઉસકી પઢાઈ અચ્છી હૈ. ફાઇન, મતલબ હર બચ્ચા ડીપીએસ મેં પઢે? નહીં નહીં, હર બચ્ચા ડીપીએસ મેં નહીં પઢે. મેં ક્યા કે ક્યું નહીં પઢા, બોલે ઇતના અચ્છા એટમોસ્ફિયર હૈ, કલ્ચર હૈ તો ક્યું નહીં પઢે? યે ઇસમે ક્યા હૈ કે હર એક પેરેન્ટ, હમ યે અપની ચોઇસ હોતી હૈ. આપ બહુત સારી વ્યૂઝ હોતી હૈ ઓર આપ બહુત સારી ચીજો કો ધ્યાન મે રખ કે ફિર આપ એડમિશન લેતે હૈ. ઓકે ફાઇન, તો યે અપની ચોઇસ. ઓકે ડન ડન. પ્રકાશ ભાઈ શું કહેવા માંગશો? એમનું કેવું છે કે અમને પ્રોબ્લેમ નથી. અમારે એવું છે કે ખરેખર જે અમીરી અને ગરીબીની ભેદ રેખા એ ખાઈમાં રૂપાંતર થઈ ગઈ હતી, એના માટે રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો આવ્યો. એમાં ડીપીએસના એક વિદ્યાર્થી વાલી હતા, એમને પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો. આ ગરીબી અને અમીરીનો લડાઈ છે અત્યારે, જે લડાઈ થઈ રહી છે કે મિડલ ક્લાસ અને ગરીબ વર્ગના વર્ગ જે વાલીઓ છે એ આનો છે. અમીરોને કોઈ ફરક નથી પડતો, એમને 80,000 ફી લાગો, એઆઈએસ 2 લાખ રૂપિયા લે છે, આનંદની કેતન આટલી ફી લે છે. એટલે જે તફાવત છે, ભેદરેખા ગરીબી અને અમીરી વચ્ચે પાતળી કરવાનો આ પ્રયાસ સરકારનો રહ્યો છે, પણ સરકાર અને સંચાલકોની મિલીભગતથી ફાઇન ફાઇન. હું તમને કદાચ મારો છોકરો મારે 5 લાખની સ્કૂલમાં ભણાવો કે 15 લાખની ભણાવો, બરાબર છે? ધેટ ઇઝ માય ચોઇસ. યસ, બરાબર છે. એડમિશન લેતા પહેલા અમે લોકો બહુ પૂછપરછ કરીએ કે કેટલા એક્ટિવિટીઝ છે, ટીચર્સ કેવા છે, એનો સ્કૂલ નો રેકોર્ડ કેવું છે, ટ્રાન્સપોર્ટ ફેસિલિટી છે કે નહીં છે. મુદ્દો છે, જબરજસ્તી કરાવે છે, બટ આપ કોઈને પણ પૂછશો
કે આ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી જે 15000 નો એ ખોટો છે, કોઈ અમને ફોર્સ નથી કરી. સરકારે 15000 ની જે ફી મર્યાદા કરી છે, 15000 માં સરકારને ખબર નથી, સરકારને ખબર નથી આ વસ્તુની. હું એક વસ્તુ કહું, તો સરકારે શું કરવાના, નિયમ શું કરવા લાગ્યો? અગર તમે એમ કહેતા હોય કે તમને આ વસ્તુ પોસાય છે, તો પછી સરકારે આ નિયમ લાવવાની જરૂર શું હતી? સિદ્ધભાઈ હું કહું, સવાલ એનો નથી કે કોને પોસાય છે, સવાલ એનો છે કે દરેક બાળકને, દરેકે દરેક બાળકને સમાન શિક્ષણ મળવું જોઈએ. ગરીબના છોકરાને શું સારું શિક્ષણ ના મળવું જોઈએ? એનો મતલબ એવો થયો કે અમીરોના છોકરા સારું ભણશે? બધી સ્કૂલ બધા બાળકને સમાન શિક્ષણ મળવું જોઈએ, પૈસા વાળા સારું ભણે એવો પ્રકાશભાઈ કહેવા શું કહેવા? હું કહું છું, ગઈકાલે ચુકાદો આવ્યો, જસ્ટિસ એમ આર શાહની ડિવિઝન બેન્ચે સંદીપ મુજેસરાના કેસમાં ચુકાદો આપ્યો. મેં એક ડીપીએસમાં એક વાલીને, ગરીબ હતો, એમને ભલામણ કરીને એમની આવક પ્રમાણે એમને પહેલા ધોરણમાં પ્રવેશ આપ્યો, બીજા ધોરણમાં એને કાઢી મૂકવામાં આવે છે. ત્યારે અમીરો કહે છે કે આ ગરીબ અમારી જોડે ના ભણવો જોઈએ, નકર તો અમીર અમારી સ્કૂલ ખોલી છોડીને ચાલ્યા જશે. આ કલ્ચર છે, આ કલ્ચર માટે એટલા રૂપિયા આપણા સુનિતાજી જા. અત્યાર સુધી મારા જ છોકરાને અત્યાર સુધી આવું કંઈ એક્સપિરિયન્સ થયું નથી. ઇન ધ સેન્સ કે એના જે ફ્રેન્ડ્સ છે એ બધા ફ્રેન્ડ્સ છે. એ છોકરો મારા સન જે છે એ સીને કેજીથી અત્યાર સુધી 10th સ્ટાન્ડર્ડ સુધીમાં ત્યાં જ છે. એન્ડ વી આર વેરી હેપી, કેમ કે એ જે છોકરાને પૂછશો તો સ્ટુડન્ટ્સ કોઈ પણ ભેદભાવ એકબીજાથી કરતા નથી. ઓકે ફાઇન, ટોપિક પર આવી જાઓ. ડન ડન ડન, ટોપિક પર. એનો કોઈ પ્રોબ્લેમ ના થયો. ધર્મેશભાઈ, હા, રાજ્ય સરકારના વલણની વાત કરીએ આપની જોડે આગળ. શા માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ મંત્રી શા માટે બોલાવતા નથી વાલી મંડળને, શાળા સંચાલકોને કેમ મીટિંગ નથી, કેમ સિરિયસલી નથી લેતા આટલું? સૌથી મોટો પ્રશ્ન છે કે વાલીઓ, આ કાયદો એફઆરસી નો કાયદો એપ્રિલ 2017 માં આવેલો, ત્યારે વાલીઓએ જશ્ન મનાવેલો કે બહુ સારો કાયદો છે, પરંતુ જાન્યુઆરી 2018 સુધી કોઈ પણ મોંઘી સ્કૂલની ફી ઓછી નથી થઈ. કાયદો એટલા માટે જ લાવવામાં આવ્યો છે કે જે મોંઘી સ્કૂલના વાલીઓ સંચાલકો એમને જે લૂંટે છે અને ફેસિલિટીના નામે વાલીઓને ઉલ્લુ બનાવીને દર વર્ષે ફી વધારો કરતા જાય છે, એને કંટ્રોલમાં લાવવા માટે જ કાયદો બનાવ્યો છે. પરંતુ આજ દિન સુધી મોંઘી સ્કૂલોની ફી ઓછી થઈ નથી, એટલા માટે વાલીઓ હવે બેબાકડા બન્યા છે. વાલીઓને મેં કીધું એ પ્રમાણે ખબર નથી કે કેટલી ફી ભરવી, વાલીઓની ફી હજુ સુધી ડિસાઇડ નથી થઈ, એટલા માટે વાલીઓએ જે છે એ સ્વયંભૂ રીતે આ બંધનું એલાન આપ્યું છે અને આમાં કોઈ દબાણ નથી. પરંતુ વાલી જ પોતે જાગૃત થઈને, આમાં કોઈ એક સંગઠન નથી, ગુજરાતમાં હજારો વાલી સંગઠનો છે, દરેક વાલી સંગઠન સપોર્ટ. હા, કદાચ એકાદ બે સ્કૂલના બહુ જે લોકોની લાખ રૂપિયા ફી છે એમને પોસાય છે, એનો કોઈ સવાલ નથી, એકાદ સ્કૂલ ના પાડે એનાથી કોઈ ફરક નથી પડતો, પરંતુ મોટાભાગની સ્કૂલો 99.99% સ્કૂલોએ સમર્થન આપ્યું છે. તમને પ્રતિક્રિયા કરવા માટે મોકો આપીશ. થેન્ક યુ. હું તમારા આપું ત્યારે આપું છું. પ્રકાશભાઈ શું કહેવા માંગતો? આ 15000 નો જે મામલો છે, પેચીદો બન્યો છે. પ્રકાશભાઈ હું મારો સવાલ સાંભળી લઉં. આ 15000 કમ્પલસરી રાખવાના છે કે પછી સાડા એના ખર્ચા બતાવે એ પરથી ડિસાઇડેડ થશે? જો આમાં એવું છે, 4 ફેબ્રુઆરી અમારી મીટિંગ થઈ હતી, એમાં ડીપીએસ ના હિતેન વસંત હાજર હતા, સપ્ત વિકાસના રાજા પાઠક હાજર હતા, મુક્ત કાપડિયા હાજર હતા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, નાનુભાઈ વાનાણી અને સુનયના તોમર અને આરઆઈ પટેલ, અને અમારા વાલીઓ તરફથી નમ્રતાબેન ભાવસાર, અમે રાજકોટ, વડોદરા, સુરતના વાલીઓ હાજર હતા, અને આ ભાઈ પણ હાજર હતા, આપણે જે ધર્મેશભાઈ. હવે એમાં સરકારને અમે કીધું કે ભાઈ આ શિક્ષણ જે મોંઘું છે એમાં સરકારી જમીન, સરકારે જે જમીન આપેલી છે 1 રૂપિયા ટોકન ભાવમાં આપેલી છે સ્કૂલોને, અથવા 25%
75% રાહત કરીને 25% દરમાં આપેલી છે અને 25% પ્રોપર્ટી ટેક્સ ઉપર શિક્ષણ વેરો સરકાર લે છે. તો મફત શિક્ષણ આપવાની જવાબદારી સરકારની છે. પ્રજા વેરો ભરે છે, વેરાનો દુરુપયોગ થાય છે, અપ્રમાણસર સંપત્તિ સંચાલકો ધરાવે છે, એના ઉપર એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરના દરોડા પડવા જોઈએ, ઇન્કમટેક્સના દરોડા પડવા જોઈએ, ચેરિટી કમિશનના પાડવા જોઈએ. પણ સરકારની મિલીભગત હોવાથી, ચૂંટણી ફંડ લીધેલું હોવાથી આ બધું થતું નથી અને એના લીધે વાલીઓ પરેશાન છે. અને નોટબંધી રાતોરાત સરકાર લાવી શકતી હોય તો આ કાયદાનો અમલ કેમ નથી કરતા? કાયદાનો અમલ કેમ નહીં કરવો? અટકી અટકાવવા માંગીશ. ધર્મેશભાઈ, ફી નિર્ધારણ કમિટીમાં વાલીઓને સ્થાન ન આપવામાં આવ્યું તેના કારણે વાલીઓ નારાજ છે અને ક્યાંક સુપ્રીમ કોર્ટમાં જશે. કેમ સ્થાન કેમ નહીં? પહેલા તો આ વસ્તુ છે, સ્થાન આપવાનો પ્રોબ્લેમ શું છે રાજ્ય સરકારને? સરકારને પ્રોબ્લેમ એવો છે કે જો વાલીને સ્થાન આપવામાં આવે તો પછી સરકાર અને સંચાલકોનું ધાર્યું થાય નહીં. તો શાળા સંચાલકોના જે માનીતા જી હા જીયા કરતા એવાને સ્થાન આપવાનું છે? આમાં ચોક્કસ છે, સંચાલકના પ્રતિનિધિને વાલીને સ્થાન નથી પરંતુ સંચાલકના પ્રતિનિધિને સ્થાન છે. એટલે આ તો એવું થયું કે સંચાલક અને સરકાર ભેગી થઈને વાલીઓની ફી નક્કી કરી દેશે અને વાલીઓને ખાલી સ્વીકારવાની જ રહેશે. સંચાલક કાગળ ઉપર જે ખર્ચા બતાવે એ બધા ખર્ચા કાગળ ઉપર બતાવશે, એનું કોઈ ફિઝિકલ મોનિટરિંગ ઇન્સ્પેક્શન નથી થવાનું. હવે આપણને પણ ખબર છે કે સંચાલકો તો સારા સારા સીએ રાખીને ખર્ચા તો બતાવી શકે છે પેપર ઉપર, એનું કોઈ ફિઝિકલ ઇન્સ્પેક્શન નથી થવાનું. તો પછી કોઈ સંચાલક પોતાના મોટા ખર્ચા બતાવીને મોટી ફી જો અપ્રૂવ કરાવી દેશે તો વાલીઓને એ ફી ભરવી જ પડશે. આ તો વાલીઓ બંધાઈ જવાના અને એની ઉપર તો સિક્કો વાગી જવાનો, પછી તો વાલીઓ વિરોધ પણ નહીં કરી શકે. એટલે આ કાયદો વાલીઓની ફી વધારવા માટે લાવવામાં આવ્યો, ઘટાડવામાં એ જ ખબર નથી. ઓકે ફાઇન, પ્રકાશભાઈ હું ટૂંકમાં તને સ્પષ્ટ જવાબ માંગીશ કે જે આ FRC લાયા છે, એક સ્ટ્રક્ચર ઉભું કર્યું છે કે આટલા 1000 રૂપિયા ફીસ આ લેવલ ઉપર હોવા જોઈએ, આ ધોરણ કયા સ્ટાન્ડર્ડમાં હોવા જોઈએ, એનાથી બિયોન્ડ કોઈ સ્કૂલ ફીસ લઈ શકશે? હા, એમાં એવું સરકારે જે નિયમ બનાવ્યો છે એમાં છટકબારી આપી છે કે જેને વધારે ફી લેવી હોય એ FRC સમક્ષ આવે. પણ FRC જે નિયમી છે એમાં હાઈકોર્ટનો રિટાયર્ડ જસ્ટિસ નથી, જે હોવો જોઈએ એવી અમારી હાઈકોર્ટમાં પ્રેયર છે અને અમે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાના છીએ કે બીજા રાજ્યોમાં જે FRC બની છે કે ફી કંટ્રોલ ઓથોરિટી બની છે જુદા નામની છે તો ત્યાં હાઈકોર્ટના રિટાયર્ડ જસ્ટિસને મૂકવામાં આવે. આમાં સરકારના મળેથી આ લોકોને મૂકવામાં આવ્યા છે જેથી એ લોકો ધારે એટલી ફી જે સ્કૂલની રખાવી શકે એમાં આર્થિક શોષણ મિડલ ક્લાસ વાલીઓ અને ગરીબ વાલીઓનો થશે. મારો પ્રકાશ, મારો સવાલ કે ક્યાંક તમે કીધું કે મિલી ભગત છે, માની લીધું ક્યાંક મિલી ભગત છે, પણ રાજ્ય સરકાર કેમ સ્ટેન્ડ ક્લિયર નથી કરતી એનું? ક્યાં શા માટે આ રાજ્ય સરકાર આટલી કન્ફ્યુઝ? ક્યાંક બંધ બારણે શાળા સંચાલકોને પ્રોત્સાહિત કરી રહી છે અને પબ્લિક સામે આવીને પ્રજાની વાતોને વાલીની વાત કરી રહી છે. 1971 પછી ગ્રાન્ટેડ શાળાઓ ઘટતી ગઈ છે અને સરકારની નિષ્ક્રિયતા છે કે સેલ્ફ ફાઇનાન્સને પ્રોત્સાહન આપ્યું છે. પીઠબળ, રાજકીય પીઠબળ સિવાય કોઈ પણ વ્યક્તિ ભ્રષ્ટાચાર નથી કરી શકતો. એ PM ને પણ આ માધ્યમથી કહીશ કે PM ધારે નરેન્દ્ર મોદી તો આ સ્કૂલો ઉપર દરોડા પાડે અને પ્રજાનું મત આપીને ચૂંટાઈ છે સરકાર, એ પોતાની વિશ્વસનીયતા સાબિત કરે કે આટલા સંચાલકો સામે અમે પગલાં લીધા અને અમને આ રીતે કર્યા. આજે પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ માટે કાયદો છે કે કોઈ મોંઘવારી વધે છે તો એમને PBM એક્ટ નીચે ધરવામાં આવે છે, કોઈ અસામાજિક પ્રવૃત્તિ હોય તો એને જેલમાં નાખી દેવામાં આવે છે. પાસાનો કાયદો છે, એ રીતે કોફે પાસાનો કાયદો છે, કસ્ટમ એક્સાઇઝ માટે કે રિવિઝન થાય તો એને જેલમાં નાખી દેવામાં આવે છે. સુનિતાબેન, આપણી પાસે આવવા માંગીશ. હાજી, આપે કીધું કે મારે યુ આર સેટિસ્ફાઈડ કે મારા છોકરાને કે મારી દીકરીને મેં DPS માં ભણાય અને હું હેપી છું. બરાબર છે, દરેકની ફાઇનાન્શિયલ પોઝિશન તમારા જેટલી સ્ટ્રોંગ ના હોય. ના, અમારી પણ બહુ સ્ટ્રોંગ નથી, બટ ઇટ ઇઝ અ કોન્શિયસ ડિસિઝન. આજે આપણે એટલે આખી જિંદગી છોકરાને ભણાવવાનું, રાત્રે આપણે રોટલા નહીં ખાવાના. ના ના, એવું નથી, એવું નથી. ક્વોલિટી એજ્યુકેશન સબ જગ્હ મિલેગી દેટ આઈ થિંક સો ઇટ્સ અ મિથ. બીકોઝ આજ ભી US મે ભી યે હાલ હૈ કે વહાં પે એક પ્રાઇવેટ કોલેજીસ હોતે હૈ ઓર વહાં પે લોકલ કોલેજીસ જો પબ્લિક કોલેજીસ હોતે સ્કૂલ્સ હોતી હૈ. સ્કૂલ્સ, પબ્લિક સ્કૂલ્સ કી ભી વહાં પે ફીસ અલગ હૈ ઓર જો પ્રાઇવેટ ઓન્ડ હોતી ઉસકી ફીસ અલગ હૈ બીકોઝ ઓફ ધી ફેસિલિટીઝ દેટ ઇઝ બીંગ પ્રોવાઇડેડ ટુ ધ ચાઇલ્ડ બાય ધ સ્કૂલ. તો વો હર જગહ હોતા હૈ. યે સિર્ફ સુનિતા, મુજે ભી અગર
સરકારી સ્કૂલ માં બાળક મોકલે તો એની ગુણવત્તા સુધારશે, નકર તો એને પ્રમોશન આપવામાં નહીં આવે. બીજી વસ્તુ એ કે જે સુનિતાબેન કે છે કે ભાઈ આવી રીતે અમને પોસાય છે, એવી નાનુભાઈ વાનાણી જોડે અમારો મિટિંગમાં ટોક થયો હતો જીસીઆરટીની બિલ્ડિંગમાં. એમણે એવું કહ્યું હતું કે ભાઈ તમારે ચાયની કેટલી ઉપર ચાય પીવી હોય તો 10 રૂપિયામાં મળે છે અને 5 સ્ટાર હોટલમાં 80 રૂપિયા મળે છે. મેં નાનુભાઈ વાનાણીને કહ્યું કે તમે શિક્ષણ મંત્રી બીજી કક્ષાના છો, સેકન્ડ કક્ષાના છો, ભૂપેન્દ્રસિંહ નીચે, તમે કેળવણી અને ઇન્ડસ્ટ્રીમાં ફરક નથી સમજતા કે શિક્ષણ એ કેળવણી છે. આપણે વર્ષો જૂની પદ્ધતિ છે કે નાલંદા યુનિવર્સિટી હતી ને બીજું બધું ઋષિ મુનિઓ ચલાવતા હતા, ગુરુકુલ ચલાવતા હતા, એ બધું ભૂલાઈ ગયું છે. આપણને વિદેશી તરફ આપણે ગયા છીએ. નાનુભાઈ વાનાણીએ માફી માંગી હતી કે ભાઈ આ મારી ભૂલ છે કે કેળવણી. મેં કેળવણી છે કે વેપાર? કેળવણી છે, કેળવણી છે, કેળવણી છે. માનું કેળવણી. ધર્મેશભાઈ, કેળવણી છે, કેળવણી છે. આમાં ક્યાં નફો નુકસાન ની વાત? સેવાનો ધર્મ, સેવા માટેની આ શાળાઓ છે. 27 ડિસેમ્બરે જે ચુકાદો આવ્યો એમાં ચોખ્ખું કીધું છે કે કોઈ પણ શાળા એ ટ્રસ્ટ છે. ટ્રસ્ટનો ઉદ્દેશ્ય માત્ર સમાજ સેવા આપવાનો છે. દરેક સ્કૂલનું સમાજ પ્રત્યે કર્તવ્ય છે કે દરેક બાળકને સારું શિક્ષણ આપે. એમાં પૈસા કમાવાનો મૂળ હેતુ નથી, પરંતુ આજના દિવસમાં શિક્ષણનો માત્ર હેતુ પૈસા કમાવાનો થઈ ગયો છે. અત્યારે જે પણ વાલીઓ છે એ બધા મોટા ભાગના સરકારી અથવા ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણ્યા હશે, જેની ફીસ નોમિનલ 100-200 રૂપિયા એ જમાનામાં હતી, આથી 20-25 વર્ષ પહેલા. તો શું એ લોકો સારું નથી ભણ્યા? સારું, તમારી પાસે જો 80-90 હજાર રૂપિયા વાર્ષિક ખર્ચવાની તાકાત હોય તો જ તમારા છોકરા સારું ભણી શકશે. સરકારી શાળાઓની સંખ્યા દિન પ્રતિદિન ઓછી થતી જાય છે અને ગ્રાન્ટેડ શાળાઓ તો બિલકુલ જતી જ રહી છે. સરકારની એવી પોલિસી રહી છે કે ગ્રાન્ટેડ શાળાઓ, સરકારી શાળાઓ બંધ થાય, પ્રાઇવેટને પ્રોત્સાહન મળે જેથી વાલીઓ લૂંટાય. અહીંયા મારું કહેવાનું છે, પ્રાઇવેટાઇઝેશનની વાત કરીશ ધર્મેશભાઈ, અરવિંદ કેજરીવાલની દિલ્હીની જે સરકારી સ્કૂલોના ફોટા મે બી આપણે કદાચ જોયા હશે. ચોક્કસ, એનું બહુ ફેમસ છે. દરેક વોટ્સએપ ઉપર અરવિંદ કેજરીવાલે બહુ સારામાં સારું કામ કર્યું છે કે બધી જ સ્કૂલોને, મોટાભાગની સ્કૂલોને ગવર્મેન્ટના નિજા હેઠળ લઈને 0 ફી, 1 રૂપિયા લીધા વગર સારામાં સારું. અને બીજી મોટી વસ્તુ કહું, બોર્ડની એક્ઝામ આવે છે, યુપીએસસી જીપીએસસી જેવી મોટી એક્ઝામોમાં દિલ્હીની સ્કૂલના સરકારી સ્કૂલના છોકરાઓનો ટોપ રેટેડ આવ્યો છે. ઓકે, એટલે સરકારી આપણી પાસે આવવા માંગે છે. આપણે ફોટા જોયા અરવિંદ કેજરીવાલની જે સરકારી સ્કૂલના ફોટા આપે જોયા? જગહ પે ભેજના હૈ. અગર હમ ગ્લોબલ લેવલ પે કોમ્પીટ કરના ચાહતે હૈ, હમારે બચ્ચે અગર ગ્લોબલ લેવલ પે જાના ચાહતે હૈ, હર એક પેરેન્ટ કી એક ડ્રીમ હૈ કે હમારા બચ્ચા અચ્છા એજ્યુકેશન લે, આગે જાય. અગર ગ્લોબલ લેવલ પે જાના હૈ તો ફિર આપકો ગ્લોબલ એજ્યુકેશન લેના હોગા. સારું એટલે મોંગો નહીં, તમે ફક્ત પૈસાની શિક્ષણ ખરીદવા નીકળશો તો ડોનેશન જ આપવું પડશે. એના થી તમને કોઈ સારું શિક્ષણ, ગુજરાતનો નંબર આવે, 26મો નંબર કેમ આવે છે? આટલા બધા રૂપિયા ખર્ચતા. ઘણી વાત સાચી છે, હું તમને કહું, ગ્લોબલ એજ્યુકેશન માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાની, હું ટ્રેડ સાથે સંકળાયેલો છું, ડબલ્યુટીઓની મિટિંગમાં નેરોવીમાં એણે 65% આપણા ઇન્ડિયામાં બિલો પાવર્ટી લાઈન છે, ગરીબી રેખાની નીચે લોકો વસે છે, ત્યાં એણે ટ્રેડ ઘોષિત કર્યું હતું એજ્યુકેશનને. તો એ ટ્રેડ ઘોષિત કર્યું, એમાં બહુ વિરોધ થયો ભારત દેશમાં કે એને વેપાર. આપણી ડેવલપ કન્ટ્રી હોય એની વસ્તુ જુદી છે, આપણે દેવાના ડુંગર તરીકે વિકાસ છે. આજે બેંકોનું એનપીએ વધી રહ્યું છે અને એવા સંજોગોમાં આપણે બીપીએલ કાર્ડ કલેક્ટર નથી આપતા. કે સંખ્યા વધે તો વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક, મૂડીઝ લોન નથી આપતા ઇન્ડિયાને. એટલે ઇન્ડિયાને ગરીબોની સંખ્યા ઓછું બતાવવા માટે દરેક ભારતના કલેક્ટરો ઉપર દબાણ કરવામાં આવે છે કે એમને વિદેશી લોન લેવાની છે. હવે આપણે અમેરિકાની સાથે આપણી કમ્પેરિઝન કરીશું તો એ પોસિબલ નથી, કે આપણે જે એંગલ ઉપર ઉચ્ચ શિક્ષણ, જેમ મેડમે કહ્યું, એમની સાથે સહમત છું કે આપણે અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડાની બરાબરી કરવી જોઈએ. જન્મ ત્યારે આપણા છોકરાઓ, દેશનું દરેક બાળક, ફક્ત પૈસા વાળાના છોકરા સારું ભણે તો ક્યાંથી વિકાસ થવાનો છે? દરેકે દરેક બાળકને સારા
સારામાં સારું શિક્ષણ વિનામૂલ્યે અથવા તો નોમિનલ ફી ભણે તો દરેક બાળકનો વિકાસ થશે, અને જો બાળકનો વિકાસ નહીં થાય તો દેશનો વિકાસ ક્યાંથી થવાનો છે? એટલે પૈસાથી શિક્ષણ ખરીદવાનો જે રસ્તો છે એ બેહદ ખતરનાક છે દેશની ઇકોનોમી માટે. ઉસ દેશની જવાની ક્યાં બરાબર છે? પૈસાથી શિક્ષણ ખરીદવા નીકળીશું તો આપણને ડોનેશન અને મોંઘી મોંઘી કોલેજ નથી મળવાનું. મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, અમારો પર્સનલ એક્સપિરિયન્સ છે. એક વાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને એક લર્નિંગ પ્રોગ્રામ ચાલુ કિયા થા ફોર અંડર પ્રિવિલેજ કિડ્સ. તો ઉન્હોને ટીમ બનાઈ થી જિસમે કે આપ કુછ પેરેન્ટ્સ હૈ યા વોલન્ટિયર્સ હૈ વો જાકે મ્યુનિસિપલ સ્કૂલ્સ મે જાકે બચ્ચો કો પઢાએ ઓર અપની જો જ્ઞાન હૈ વો બચ્ચો કો દે. ઓકે ફાઇન, સમય નહીં મર્યાદા. પાર્ટ ઓફ ઇટ આઈ વોઝ ઓલસો પાર્ટ ઓફ ઇટ. ટૂંકમાં પૂરો કરવા માટે કે સમય નહીં મર્યાદા છે, કન્ટિન્યુ કરો વાંધો નહીં, પણ ટૂંકમાં બતાવો સમય નહીં મર્યાદા. આઈ વોઝ ઓલસો, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે યે જો મ્યુનિસિપલ સ્કૂલ્સ કી જો મેને હાલત દેખી ખુદ પર્સનલી, મે વહાં પે 3 મહિને જાકે મેને ખુદ પઢાયા હૈ બચ્ચો કો, મેને વહાં પે દેખા કે વહાં પે જો કરપ્શન હૈ, વહાં પે જો એક બોલતે હૈ કે જો ફેસિલિટીઝ નહીં હૈ, યા આપ ગવર્મેન્ટ ગ્રાન્ટ દેતી ક્યુ, ગવર્મેન્ટ ને ગ્રાન્ટ પીછે લે લિયા, બિકોઝ જો ગ્રાન્ટ ગવર્મેન્ટ દેતી હો ગવર્મેન્ટ વો યુટિલાઇઝેશન સહી નહીં હોતા. બચ્ચે આજ નીચે બેઠે, ઉનકી હાલત દેખ કે હમે દયા આતી થી કે યે બચ્ચે કૈસે પઢ રહે, ઓર હમે એસા લગા કે હમ ઉનકે લિયે કુછ કોન્ટ્રીબ્યુટ કરે, લેકિન જો કોન્ટ્રીબ્યુટ કરે ઇતે અટકા માંગી આપ તમા ઉપસ્થિત રહે, આપ કોન્ટ્રીબ્યુટ યહાં સે આઈ થી અટકા માંગી, સમય ની મર્યાદા છે, સમય ની મર્યાદા છે. આપ ત્રણે ને ઉપસ્થિત રહ્યા, ઇનપુટ્સ આપ્યા, જે પણ ચર્ચા કરી હતી બધા આપ ત્રણે નો આભાર. થેન્ક યુ થેન્ક યુ. તો જે પ્રમાણે ચર્ચા છે કે ફી નિયમનના લીધે જે એલાન આપવામાં આવ્યું છે, આશા રાખીએ કે આ બંધનું એલાન પહેલા રાજ્ય સરકાર ગંભીરતાથી આ મુદ્દાને લે અને કોઈ ડિસિઝન આપે કે જેનાથી આ આંદોલન ન થાય, આ રજા ના થાય, આ બંધ ન પડાય. તો આ તો આ તો સબ્જેક્ટ, આટલો ટોપિક, ફરી મળીશું એક નવા સબ્જેક્ટ પર. રજા આપશો. નમસ્કાર.